હેરાગ છે સદગુરુને માટે એટલું બધું સમર્પણ જોઈએ સાહેબ. હે સંત કોને કહેવાય? સંતની વ્યાખ્યા શું સાહેબ? ભગવાન લુગડાની માલિપા તો સંત હોય, પણ સાદા કપડાની માલિપા પણ સંત હોઈ શકે એવા આપણી પાસે પ્રમાણ છે. હે જે શેરનાથ બાપુ છે, લાખીબેન છે, મારે પ્રસંગ કેવો છે બાપ આપ? મને અંદરથી એક પ્રસંગ ધક્કો મારે છે તમને કેવો છે કે દેશના સાધુઓ કેવા હોય, આ છાપામાં આવે એવા નહીં, કોભાંડ કરે એવા નહીં, એને સાધુ ન કહેવાય. સાધુ કોને કહેવાય એની મારે આપને એક વાત કરવી છે, પછી હું તમને આનંદની બધી વાતો કરીશ. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના છે, તો કે ના એનાથી આગળ છે શું કે એક ડગલું મેં આગળ ભાડ્યા જનની થી જગ સંગ, એજી એક ડગલું મેં તો આગળ ભાડ્યા જનની થી જગ સંગ. કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે, અને ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. અને બાપ તમે આહીર કુળ તો બહુ ભાગ્યશાળી છો કે મંગલનાથ બાપુ જેવા સંતો તમારા કુળમાં, રામસિંહ ભગત જેવા. હે બહુ મોટી વાત છે. કેટલા સંતો, હમણાં તો એક મારા મિત્ર છે ડેર આપણે રાજુલાના, એને જેપી ડેર, જેપી ડેર આપણા અમરીશના પપ્પા અને બાપુજી, એને સંતોનું આખું એક પુસ્તક બહાર પાડ્યું છે આહિરમાં થયેલા સંતોનું. હે અને બહુ સાચી વાત. અમારા દાદુભાઈ લખે છે કે આહિર કુળગવની ઉપર અન હમીર નો હક હયાત, પણ આહિર 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 કુળગવની ઉપર અને હમીર નો હક હયાત, પણ તો તો દેવકી દેવકી જીનો દીકરો એ સાથે કપાત, પણ દેવકી દેવકી જીનો દીકરો અરે રે ઓ તો કસ. અમીરભાઈ શરમણ આપણા માવજી દ્વારા એને સંબોધન કરી અને કવિ દાદા લખ્યું છે બાપુ કે હે અમીરભાઈ આહિર કુળ અવની ઉપર અમીર નોહત હયાત, તો તો દેવકી જીનો દીકરો ઈ કંસને હાથે કપાત. ગાંડી ગીર, ગીર તો માનું પેટ કહેવાય સાહેબ. હે આજ પણ દુઃખ પડે, ચારી કોરથી દુકાળ પડે, તો માના ગાંડી ગીરની માં જઈ અને જીવ ગુજારે, ગીર માનું પેટ કહેવાય. હજી તમે ગીરમાં જાઓ તો હજી ગીરના નેહડાની માલિપાત, હજી પ્રેમના તમને એક વાઇબ્રેશન આવે. અને હેમુ ગઢવીનું રૂપક આપણે રેડિયો પર સાંભળ્યું હશે કે ચારણ અને ચારણિયાની આખું કુટુંબ ગીરની મારી પાસે દુકાળ પૂરો કરવા ગયા, અને પોતાના મલકની ઉપર ગાયની ખરી જેવી વાદળી દેખાણી, એવી વખતે ચારણ ચારણિયાણીને કહે છે, શું કહે છે કે આપણા મલકમાં વરસાદ મનાણો છે, મોડો બાપ મેર મેર કરી ગયો છે, તો હાલો આપણે માલને હાંકીને આપણા દેહમાં જાય. ચારણિયાણી જવાબ આપે છે કે રૂડી રડિયામણી અને હરિયાળી વળી હેતા, પણ રૂડી રૂડી રડિયામણી હરિયાળી રૂડી રડિયામણી અને હરિયાળી અને વળી હેતા, પણ ચારણ ચારણ ગરી નથી છોડવી એ તારા પશુને પાછા વાળ એવી હરિયાળી ગીર છે.
કારણ આ ગીત લખે છે. શું લખે છે કે ડુંગરા ટોચે એ દીપતિ કેવી સંધ્યા રૂડીસા, સંધ્યાનો રંગ છે ડુંગરાની ટોચ ઉપર કેવો લાગે છે. કે લાલ પા ઘડીએ કોઈ લાડનો રૂડો, અલંકાર કોને કહેવાય. આ કવિતાની શ્રેષ્ઠ કડી સાંભળજો. કે વાયુ જપાટે એ જાડવા ઝૂલે, હાલતા હી ચક લઈ ગિરની મારી પાસે પવનના જાડવા ઝૂલે ને, એ આમ હિચકા લેતા લેતા ઝૂલતા હોય એવું. કે વાયુ જપાટે એ જાડવા ઝૂલે, હાલતા હી ચક લઈ. કેવા લાગે સાંભળજો. કે જમુના કાંઠે કોઈ જાડવા હારે, ઓલી ગોપીયું ભૂમિ નહીં વાત. એની પાછળ મારે જે સંત ની વાત કરવી છે. પૂજ્ય બાપુ ની હાજરી છે, પૂજ્ય લાખીબેન બધા પધાર્યા છે, અને આપ સૌની હાજરી છે. હું તમને આનંદ પણ કરાવીશ એ તમને કીધું એ પ્રમાણે, પણ આ એક કડી અને પછી મારે જે વાત કરવી છે સંત કોને કહેવાય એની સાંભળજો. કે કેસુડા કેરી એ કલિયું ખીલી, જાણે ઉગતો ઉરજ ગાંધીગીરમાં જે કેસુડાની કડી ઉખીલે તો જાણે તમને હુરજ ઉગતો એવું લાગે. હે કે કેસુડા કેરી એ કલિયું ખીલી, જાણે ઉગતો હુરજ રૂ અન ડુંગરા ટોચે
શિવ શિરે ગંગુ રીચડિયું ડુંગરા ટૂપે યોગી મેં ફૂપે રીચડિયું ડુંગરા ટૂપે યોગી મેં ફૂપે સંત કોને કહેવાય? ચમત્કાર નથી આ? આજ માણસને ચમત્કાર ની વાતો બહુ ગમે. અમને ચમત્કાર બતાવો. કોઈ તમને એમ પૂછે કે મને ચમત્કાર બતાવો, તમારે એને એટલું કેવું તું જીવીશ હોય મોટો ચમત્કાર છે. બોલો, તને હું તું હોઈ જાય ચમત્કાર છે, તને કોણ ઉઠાડે ચમત્કાર છે, સૂર્ય ઉગે અને સૂર્ય હાથમાં એ પણ એક ચમત્કાર છે. ચમત્કારની વાત નથી, આ સંતના જીવનની એક આવાજ છે. એનું દીકરી બધા પ્રેમથી સાંભળજો. ગીરકાંઠાનું આવું નાનકડું ગામ, ગામના પાદરમાંથી એક સંત નીકળે છે. સાધુ તો સાધુ છે સાહેબ. નરસિંહ મહેતાના શબ્દોમાં કેવું હોય તો શાંતિ પ્રમાણે એને સંત કહીએ. જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં શાંતિ પ્રમાણે એને સંત કહીએ. ઘણા સંતો સાહેબ ઘણા, પણ એમાં મને જે અનુભવ થયો છે એમાં ઘણા સંતોમાંનો એક અનુભવ પૂજ્ય બાપુ સાક્ષી છે, શેરનાથ બાપુ, કે ત્રિલોકનાથ બાપુ પાસે હું અમે જ્યારે બેહવા જતા ત્યારે એની એનો જે વિવેક એની વાત, આહા, આપણે એમ થાય તમારી આદિ વ્યાધિ ઉપાધિના વાદળા ક્યાંય ને ક્યાંય વિખાઈ જાય છે. એવા સંતનો એક પ્રસંગ, ગામનો પાદર આવ્યો, ગામ હાવ ઝાકું ઝપટ છે, કોઈ બોલતું નથી, કોઈ કોઈની વારે વાત કરતું નથી, લમણે આદિ નાખું ગામ બેઠું છે, પવન પડી ગયો છે, પક્ષીઓનો કોઈ કલરવ નથી. એવે વ્યક્તિ આ દેશનો એક સંન્યાસી પૂછે છે કે ભાઈ કોક તો જવાબ આપો, તમારા ગામમાં શું અણઘટતું બન્યું છે, શું બિના બની છે? કોઈ બોલતું નથી, કારણ કે કરુણા છવાઈ ગઈ છે. એક વડીલે હિંમત કરીને કીધું કે બાપુ ગઈકાલથી અમારા ગામમાં કોઈ ચૂલા હંધરૂક્યા નથી, કોઈ ખાધું નથી. અમારા ગામની એક વિધવા બાઈ મજૂરી કરી અને જીવતર ગુજારે, એક જ એનો દીકરો જે પેટમાં હતો ત્યારે એનો પતિ ગુજરી ગયેલો, છોકરાનો બાપ ગુજરી ગયેલો, પછી દીકરાનો જન્મ થયો, દીકરાને મજૂરી કરી કરીને મોટો કર્યો. બાપુ ગઈકાલે દીકરાને સર્પદંશ થયો, દીકરો ગુજરી ગયો,
પણ બાપુ બન્યું છે એવું કે લાશ ને માં લેવા દેતી નથી, અંદર થી હાકડ દઈ દીધી છે અને એનું ચિત્ત ભ્રમ થઈ ગયું છે કે મારો દીકરો નીંદર માં સૂતો છે. એટલે અમે બાપુ શું કરીએ? આ સંત નું હૃદય તમે જોજો, કરુણા છવાઈ ગઈ. ઓ એ ક્યાં છે? બાપુ પરવાડે છે, હાલો મને બતાવો. એ સાધુ એની આરે હાલે, ગામના આગેવાનો એની આરે લે. પણ તમે જોજો, સાચા સાધુની આગળ પાછળ એક વર્તુળ હોય. ભગવાન બુદ્ધિ વિહાર કરવા નીકળતા તો આજુબાજુની માલિપા બબે ત્રણ ત્રણ કિલોમીટર કોઈ શિકાર કરવા ઉતરી શકતું નહીં, કારણ કે એની એક આભા પડી જાય. ધીરે 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 જૂનું મકાન અંદર કમાડ બંધ, બાઈ રોવે છે, મારો દીકરો સૂતો ચિત્ત ભ્રમ થઈ ગયો, એકલી એકલી બકવાસ ઉપડી ગયો, મારા દીકરાને કોઈ અટશ્યો માં, મારો દીકરો ગુજરી નથી ગયો, મારો દીકરો સૂતો છે, એવા શબ્દો સાંભળ્યા અને સંતના હૃદયમાંથી ઉદ્ગારો નીકળ્યા. માં એ માં, ઓહો સાહેબ, આદિગુરુ શંકરાચાર્ય થી લઈ અને ઠેર ભવના તળેટીના ત્રિલોકનાથ બાપુ સુધી વ્યાઓ તો સંતો આ દેશને જે આપ્યો છે ને, એ દેશ કોઈ દી એનું ઋણ ન ચૂકવી શકે. હું અને તમે એનું ઋણ ચૂકવાય નહીં કોઈ દિવસ. આપણા દેશના ઋષિઓનું ઋણ ચૂકવાય છે. આ દેશ ઋષિ પરંપરાનો દેશ છે. પાંદડા ખાઈ અને જીવનારો અને જીવતર આપનારો આ દેશ છે. માં અંદર અસર થઈ. હા માં કમાડ ખોલને, તારે આંગણે એક જોગી ઉભો છે, સાધુ. અસર થઈ ગઈ સાહેબ, વાતાવરણ ચિત ઠેકાણે મેળ્યું. આવવા કમાડ ખોલ્યું, કમાડ ખોલ્યું ને એટલે બાઈના વીર વિખેરવા આખું રોઈ રોઈને હોજી ગઈ હતી. સાધુ જેને કીધું, માં દીકરો સૂતો છે ને તારો? હા બાપુ સૂતો છે, નિંદ્રમાં સૂતો છે. અને ગામ એમ કે છે ગુજરી ગયો, હું નહીં ઉપાડવા દઉં, મારો દીકરો છે સૂતો નિંદરમાં. નહીં 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 માં, આપણે ઉપાડવો નથી, ગુજરી નથી ગયો, પણ તારે ઉઠાડવો એને. હા બાપુ ઉઠાડો. અને આ દેશના સાધુએ એટલું કીધું, બેટા ઉભો થા. અને આરોહ મળીને ઉભો થયો એને તમે ચમત્કાર ગણો છો? ચમત્કાર નહીં, જે દીકરા છોડે બીજાને દીકરા આપી શકશે. દીકરા જે છોડે બીજાને દીકરા આપી શકે, ભાઈ છોડે બીજાને ભાઈ આપી શકે. એટલે મારો કવિ છે કે ઈ હરિની હાટડીએ મારે
રાજી તું મને જનકભાઈ આજ વાત કરતા હતા એટલે પ્રસંગ મારી પાસે આવીને ઉભો રહ્યો. જેસલ જાડેજો કચ્છનો કાળો નાગ હતો. આપણે કદાચ ઓછાને ખબર હશે કે જેસલ જાડેજાને ઘરેથી મોટા ભાઈને ઘરેથી એના ભાભી ત્યારે સોમનાથની યાત્રાએ આવેલા ત્યારે સોનગઢમાં સતી તોરણની મુલાકાત થઈ અને એ લૂંટાણો આખો સંઘ લૂંટાણો અને અને જ્યારે ખબર પડી સતી તોરણને સોનગઢમાં એટલે એના એની એની ભક્તિથી એની શક્તિથી એના ચોર બધો સામાન આપી ગયા. એનું તે ભક્તિ જોયું સોમનાથથી દ્વારકા જઈ અને પાછા કચ્છમાં ગયા ને તર જેસલ જાડેજા આપણે જે નિમિત્તે મળ્યા છીએ પરંપરાની આ વાત. જેસલ જાડેજે એટલું બધું તોફાન કરેલું કે ના દાસિયા આવી કીધું કે બા સાહેબ આજે ગજબ કરી છે જાડેજાએ બહુ તોફાન કર્યું છે. તો કે એમ આજે હું જોઈ લઉં છું એમ બોલ્યા એટલે તરત દાસી એટલું બોલી કે રેવા દો બા જેસલ આવે છે. એમ રેવા દો શું કે નહીં એ કચ્છનો કાળો નાગ છે કે કાળા નાગને કરંડીએ પૂરે એવી હું નાગની સોરઠમાં જોઈને ભાઈ આવી છું. અને સંકેતમાં કહી દીધું જેસલ જાડેજો આવી ગયા એટલે તરત જ એની ભોજાએ કીધું તમે એટલા બળવીર છો એટલા સુરવીર છો એટલા બહાદુર છો જાઓ તમે કાઠિયાવાડમાં ત્રણ વસ્તુ વખણાય તોરી ઘોડી તોરલ સ્ત્રી અને તોરલ તરવાર ત્રણમાંથી એકને લાવી દે તો હું તને મરદ કહું. અને આપ જાણો છો કે માણસને મેણું મારે એ સમ 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 રોવાળા ઉભા થઈ ગયા. અને આપણે ત્યાં ગીતમાં પણ બાયું કહે છે કે કાંકરીના માયડા અમે કદી ન મરીએ ઘોડે ચડીને નીકળ્યો અને સોનગઢ જ્યારે આવ્યો છુપાણો સનાતન ધર્મની જ્યોત જલે. આહા શું આપણે ત્યાં પૂજાઓ થઈ છે સાહેબ. ભજનની એક લેર લાગી છે. કેવે ભજનની કે ફૂલ રે ચડાવું દેવા હીરે ફૂલ નથી ચોખા વાલા મારા ઈ ફૂલને બોલે ભમારે યબડાયા સેવા મારી માની લેજો. હે મારા બાપ હે અખિલ બ્રહ્માંડના માલિક ફૂલને ઉગાડ્યા તે રંગ તે પૂર્યા છે એ ફૂલ ઉતારીને તને મૂકું એના કરતા મારી શ્રદ્ધાને સ્વીકારી અને દૂધરે ચડાવું દેવા ઈરે દૂધ નથી ચોખા વાલા મારા ઈ દૂધ ને ઓલી વાછડીએ વટલાયા સેવા મારી માની લેજો. જે સજાડે જો છુપાણો છે ભજન ની ઠોર વાગે છે ખોલા પર આમ સગર ને મંજીરાની ઠોર ની વચ્ચે એક એક શબ્દ ને મીંડો ગલવાય માણસ સાહેબ. પણ ખબર પડી કોઈ ઘોડીએ ખીલો કાઢ નાખ્યો છે અને ભક્ત મંડળમાંથી કોઈ ઊભા થઈને કીધું જુઓ શું છે. જોયું તો ખીલો ઘોડીએ કાઢી નાખ્યો તો અને ખીલા હોતી ઘોડીને લઈ માણસે જઈ અને ગમાણમાં બાંધી દીધી ખીલો ખોડી દીધો અને અહીં આવી અને ભજનની લહેર શરૂ થઈ કે ધૂણી રે ધખાવી I'm not afraid.
ઉભા થયા, એક વ્યક્તિ નો પ્રસાદ વધ્યો. સતી તોરણ કીધું કોક છુપાણું છે, દીવો લઈને જો. સાસત્યા નામનો કાઠી દરબાર જઈને જોવે છો માણસ નો ભાસ. સુરવીર બાર આવો કે બાર કેમ આવો, હથેરી હોરો ખીલો ધરબી દીધો. ઓ ખીલો નો ધરબો ત્યાં સુધી ઉકારો નો કર્યો, મરાજ તમારી ઓળખાણ તો આપો. પછી સતી તોરલ એમ કે છે કે આને ઓળખી ગઈ છું, કચ્છનો જેસલ જાડે જ હોય બીજું કોઈ. આ ટેલિપથી જેને વિશ્વ ઐશ્વિક ચેતના જેને આપણે કહીએ છીએ, ઈ આ જે કહી છે અને બરાબર જેસલ જાડે જાય એટલું કીધું. આવ્યો તો તોરી ઘોડી ચોરવા માટે, પણ તોરલ સ્ત્રીની માગણી કરું છું. અને કીધું કે જાઓ સતી, સમાજે આને ડંખ માર્યો છે, એક તારા તલવારની જુગલબંધી કરો અને આવી જાઓ ઘોડે બેલાડે બેસી જાઓ. સતી તોરલે જવાબ આપ્યો છે કે ઘોડી ના પલાણ જે ધીરજ જોઈ, સતી તોરલ ના મોઢા ઉપર હાસ્ય જોયું, કારણ કે આ તો સનાતન પંથ, હે સનાતન ધર્મ ના એક ગત ગંગામાંથી આવનારી એક જોગ માયા, એક સતી. કલ્પના તો કરો સાહેબ, એક કચ્છની ધરતીનો બારવટીઓ કાઠિયાવાડમાં આવે ને કાઠિયાવાડની એક બાઈ બાવડું પકડી સામે કાંઠે મૂકી આવે તો પીર થઈને પૂજાય એવી આ ધરતી છે. એની ધીરજ જોઈ અને હલી ગયો. હો હો, આની ધીરજ આટલા તોફાનમાં આની અંદર કઈ શકશે? અને વિચાર કરજો, જેની પાસે હરિસ્મરણ છે ને એની દુનિયા
એની આંતરિક દુનિયા બહુ મજબૂત હોય સાહેબ. દુનિયાનું નખરું એને હલાવી ન શકે, દુનિયાનું નખરું એને હલાવી શકે નહીં. અને ત્યારે એમ કીધું કે તોરલ, હમણાં આપણે બુડી જઈશું કે નહીં બુડીએ? એકવાર હળવા ફૂલ થઈ જાવ ને. તો કે કેમ થાવ? ક્યાં મોટા પેટવાળો દરિયો છે, પોટલા ભરી ભરી અને મૂકી દો. અને કહેવાય છે કે હળવો ફૂલ થઈ ગયો સાહેબ. હા પસ્તાવો વિપુલ ઝરણું કલાપીનું, પાપનું પ્રાયશ્ચિત થઈ જાય ને સાહેબ. એની ગામડાની વાત બહુ સરસ છે. એક માલધારી દોનો દંપતિ, એક ગાવડાનું દૂજાણું, એક જ ગાય ધોવા દે સાહેબ, એની ઉપર ગુજરાન ચલે. કુબાની માલિકો રે, પણ કુબાની માલિકો દુનિયાની સમૃદ્ધિ. અને તમે સમજી લેજો, અબજો રૂપિયા તમારી પાસે મારી પાસે હોય, પણ જે હવાદ ન હોય તે સમજી લેવું કે સાણાના મોઢવામાં પૈસાના ઢગલામાં કોઈ ફેર નથી. હવાદ હોવો જોઈએ. હવાદ હોય ને તો ઝૂંપડામાં આનંદ આવે સાહેબ. જીવતો હવાદ હોવો જોઈએ. આજ મારીને તમારી પાસે રૂપિયો થઈ ગયો, પણ હવાદ હોય ગયો સાહેબ. હવાદ હે સવા સ્વાદ જોઈએ. એ સ્વાદ ક્યારે આવે? કેનું જીવતર ભક્તિથી ભરપૂર હોય ને તો. એક બાજુ એ બાઈ માલધારી બાઈ, એક બાજુ પોતાનો પુરુષ, ખોલિયા જુદા, પણ જીવ એક. દુનિયાની સમૃદ્ધિમાં કોઈ દિવસ એનું મન કોઈ દી લગાય નહીં. રાજા સાહેબ નો પ્રસંગ. બાઈ રૂપ રૂપ ના કુબેથી આ મયારું કરવા જાય. એક માણસ રાજા સાહેબ નો, એની દ્રષ્ટિ આની ઉપર એવી ગઈ. કઈ દ્રષ્ટિએ? એને પૂછ્યું કે દૂધ ચોખ્ખું આપો છો? અને ઓલી નિર્દોષ સામે બાઈ જવાબ આપે, હા ભાઈ ચોખ્ખું દૂધ દઈએ. અને એવું લાગે તો કુબે આવીને લઈ જાયજો ને. સામેલા માણસના જવાબમાં જીવતરની માલિપા ઝેર ઉભરાણું હતું. અને માણસ કુબે દ્રષ્ટિથી આવ્યો. એ જેવું બાઈ એના વાસણમાં દૂધ નાખ્યું, એમાં એ માણસનો એ બાઈને હાથનો અડી ગયો. તો વિશે ડંખ માર્યો હોય એ માથ લઈ લીધો સાહેબ. સતીત્વ આને કહેવાય. પાછી વળી ગઈ, ખુબામાં આવી ગઈ, ખૂણામાં બેહી ગઈ. સાંભળજો મિત્રો, ગાય માંદી પડી ગઈ. ગા ખડ ખાઈ ની, ગા પાણી પીએ ની, ગા આપણે ગામડાની ભાષામાં કહીને જલાઈ ગઈ આખી. બાઈ ખુબામાં બેઠી બેસી આંસુ પાડે છે. માલધારી પુરુષ ઘેરે આવીને કીધું, સાંભળ્યું ગા કેમ બીમાર પડી ગઈ? ગાને શું થયું? તા બાઈ તો બહુ રોવા માંડી. કે કેમ રોવા માંડી? તો કે માલધારી, ગાને મારા પાપ લઈ ગયા. હે કે ગાયને મારા પાપ લઈ ગયા? કે શું તારા પાપ લઈ ગયા? કે મારા વાળા માણસને કહેવાની જરૂર હતી કે તું જે દ્રષ્ટિ લઈને આવ્યો એ કુબો આ નથી, એ કંઈક બીજો મેલ હશે. અરે ગાંડી, આપણા જીવનમાં શું ઘટે છે? એ હા ભાવ બે માણસ રોઈ લીધું ને, તા ગા હાજી થઈ ગઈ. ગા પાણી પીવા માંડી, ગા ખડ માંડી ખાવા, ગા હાજી થઈ ગઈ. કારણ બે પશ્ચાતાપ. હા વિપુલ ઝરણું જેમ આપણે કહીએ, સ્વર્ગથી ઉતર્યું એમ. જેસલ જાડે જાય પોટલા મૂકી દીધા. અને અખાનું વાક્ય સાચું પડે છે કે તુંબડું માલિકોરથી હુંકાય પછી તરે. તરવું હોય ને તો પોતા હળવું થઈ જવું જોઈએ. આજે આપણે હળવા નથી સાહેબ. વંટોળ છે ને, વંટોળી પવન જ છે, પણ જો એને આંટી મૂકી દે તો, એને અહંકારની આંટી મૂકી દે તો પવન પવન જ છે, વંટોળ નથી. એટલે કે છે કે હી હરિની હાટડીએ મારે રોજનું હતા જોયું. જેના ખોળિયા જુદા હોય, જેનો જીવ એક હોય,
આપણે ત્યાં આર્ય નારી છે ને એની ઉપર આપણી સંસ્કૃતિ ઉભી. પછી તમે કોઈ પણ દાખલો ભક્તિ મંડળ નો લ્યો કે ઇતિહાસ નો લ્યો, તો જયારે જયારે આ દેશ નો ધર્મ ધ્રુજ્યો છે ત્યારે ભારતની શક્તિ આગળ આવી. એમાં હું તમને બે ત્રણ દાખલા આપીને મારે આ વાત કરવી છે કે હરિચંદ્ર ની આખી વાર્તામાંથી તમે તારામતી ને લઈ લ્યો, શેષગાસી ની આખી વાર્તામાંથી તમે ચંગાવતી ને લઈ લ્યો, રામાયણ માંથી તમે સીતા ને લઈ લ્યો, મહાભારત માંથી તમે દ્રૌપદી ને લઈ લ્યો, તો સાર કઈ વધતું નથી. વાહે કઈ વધતું નથી, કારણ કે રામે નથી સહન કર્યું એટલું સીતાએ સહન કર્યું છે, હરિચંદ્ર એ સહન નથી કર્યું એટલું તારામતી એ સહન કર્યું છે. અને બાપ દેવાયત બોદર લખી શકે કે આયરાણી આવેલ માણસની હારે, આવેલ દુશ્મનની હારે, જે દુશ્મનને મોટો કર્યો છે એ આવેલ માણસોની હારે હણગારી મોકલી દેજો, પણ આયરાણી રાહ રાખતા વાત કરજો. એ તો લખી શકે, પણ જન અમલ તો ભારતની આર્ય નારીને કરવો છે ને, એને અમલ કરવો છે. તમને એક બીજી વાત કરી દઉં, આમાં ઘણા મિત્રોને ખબર નહીં હોય કે જ્યારે ઉગાનું સમર્પણ કર્યું, ઉગાનું નવઘણે બચાવી લીધો, ત્યારે દેવાજ બોદરની બે કસોટી થઈ. એક કસોટી જાહેરમાં આપણે ખબર છે કે આયરાણીની કસોટી થઈ કે ભાઈ આંખું કાઢી અને માથે પગ મૂકી અને નીકળી ગયા અને સાબિત કરી દીધું કે ભાઈ આ અમારો દીકરો નથી, દુશ્મન છે. બીજી કસોટી છે ને એ ક્ષેપક છે, ઉમેરાણી છે, પણ છે બહુ સરસ. દેવાજ બોદરને જ્યારે શેરડ્યું મુકાણી અને લોહીની શેરડ્યું છૂટતી હતી, તેથી એના માને કોઈ કીધેલું, બુઢી ઉંમરના માં, મોટી ઉંમરના, કીધું કે ભાઈ દેવાજભાઈને કયો ને માની જાય, માથે શેરડ્યું મુકાણી છે, લોહીના ધોરિયા છૂટે છે. અને એ વૃદ્ધ માજી આવી અને ઉતારે એટલું કીધું દેવાજ, અને દેવાજ બોદરને ધ્રુજ છૂટી ગયા. અરે મારી માને કોણ લઈ આવ્યું, કોઈ લઈ આવ્યું નતું, તો એની મેળે આવ્યા હતા. દેવાજ દેવાજ કરતા પાહા આવી ગયા, હા માં એ હાથ લોહીમાં બોલી ના કે દઈ માજી હાલી નીકળ્યા. અમે કોકે પૂછ્યું માં શું આવ્યા હતા, કે લોહી ઊંઘવા આવી હતી. હે કે લોહી ઊંઘવા આવી હતી, કે મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં, મારા ધાવણની સુગંધ આવે છે. હવે મારો દેવાજ મરી જાય તો નહીં માને, એવો મને મારા ધાવણ ઉપર વિશ્વાસ છે. કેટલું સતીત્વ છે કલ્પના કરો તમે, અહીંયા આખું કાઢીને પગ નીકળીને આયરાણી વહી ગઈ, એનું કેટલું સતીત્વ છે. સતી તારામતી પોતાની દીકરાની લાશ લઈ અને સ્મશાનમાં જાય અને અમે પતિ તરવાલીનું ભોરીએ અને તારી બાઈ એમ કે ગાતો આપણો રોહિત છે, તો દેવી હું ઓળખું છું, તમને ઓળખું છું, મારા દીકરાને ઓળખું છું, પણ મારી ફરજ છે, મારી નોકરી છે, તમારે મને દાન દેવું પડશે. કેટલું સતીત્વ છે સાહેબ, એનો જાય પ્રસંગ ખાગેશ્રી ને સાંભળો. માલધારી બાઈને રોગ થયેલો, પુરુષને રોગ થયેલો, એ બાઈને રોગને મટાડવા માટે પોતાના પતિને પરમેશ્વર માની અને જીવનારી આ દેશની આર્ય નારી, હે ક્યાંય છોડીને જવાની જરૂર નથી બાપ, હે ક્યાંય જવાની જરૂર છે. આ ભગતના દર્શન કરો, રાખીબેનના દર્શન કરો, દીકરીના દર્શન કરો, ક્યાં ગ્યાસ કોઈ ક્યાંય ન્યાય ન્યા ઘેરે 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 ઘેર જીવનારી ભારતની આરી નારી, એટલે તો આપણે ઈ કહીએ ને, ઈ ન્યા બેઠા હોય તો મોકલ, ઈ એટલે ઈશ્વર, ઈ ન્યા બેઠા હોય તો અહીં મોકલજો. ઈ આગળ અહીંથી ગયા, કોઈ કીધું ઢ અહીંથી ગયા ઘડીક માં પેલા, ભલે હોય ને કે ઢ જ હોય ગયો, પણ એને ઢ ઈ નો કે તો ઈ જ કેવો. એ રોગ થયેલો, માલધારી બાઈ ખંભે પોતાના પતિને બિહાળીને ઓહળિયા કરાવે, સાહેબ વિજયકોળી બની, બાવળે બની, સાધુના પગ પકડે, મારા પતિને હાથો કરી દો, લોકો ઓહળિયા કોઈ બતાવો, કોઈ દવા બતાવો, એકતા ના કરે, અપવાસ કરે, છોકરાઓને મોટા કરે. એમાં દેરે આવી સામે જોયું, રૂપ જોયું, દેરે એટલું કીધું કે ભાભી તમે કોઈ દી દાંત નો કાઢ્યા, કારણ કે એમાં મહર હતો, ઈ દેરની વાતની માલિપા કામ હતો, દેરની વાતમાં વાસના હતી. અને તારી બાઈ દેરને જવાબ આપે કે મારી કીને મોઢાની અને અમે દુજે દાખવીએ નહીં,
પણ મરગી મરગી જ રે મરગી ને મોઢા ની અમે તુજે દાખવીએ નહીં દાંત દાંત મારા એક દાંતણીએ દેખ્યા અને રેખું દેખી રામદેવ પણ દાંત દાંત મારા એક દાંતણીએ દેખ્યા પછી તો ખંભે નાખી અને કાકલુદી કરે નેડે ને અને પછી છેવટમાં જાણે થાકી છે પોતાની ભોજાય એટલે દેરે આવીને એટલું કીધું ભાભી હવે આને નાખવા મળવું છે અમારા ભાઈ માં કઈ નથી અને ત્યારે જે ભાઈ બોલી છે ને સાહેબ અરે રે એવો તું જાળ હો મુળા જા મારા પરિણામ હાબો ડુંગર તમે જાળ હમુણા જાય મારા પરણા ને પેરો કરું તો તમારો હુરજ ધૂંધલો થાય આ દેશ ની આ સંસ્કૃતિ ને દુનિયામાં ન મળે સાહેબ ઈ હરિની હાટડીએ મારે રોજનું હટાણું આની પાછળની મારે એક વાત આપને કરવી છે કે પૃથ્વી પવન ને હરિની હાર
ફરી સાંભળજો. ધણી મેં તો ધાર્યો નામી લીલા રાજા વાળો રણુજાનો રાય, મારો બાપ ધણી દેખી, દાદા દેખી ધણી સાંભળે, એવો એવો ધણી મેં તો ધાર્યો નામી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સઘડી વામી. ધણી મેં તો